વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે બંને પક્ષો એક સમય પહોંચતા હંગામા જેવી સ્થિતિ ઉભી થવા પામી હતી. ભાવનગર ખાતે આજે લોકસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીમુબેન બાંભણિયાના સમર્થનમાં ફોર્મ ભરવાના સમય પહેલા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા તેમજ ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા તથા ભાવનગર જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉમેદવાર નીમુબેન બાંભણિયા હાજર રહ્યા હતા. નીમુબેન બાંભણિયા તેમના નિર્ધારિત ફોર્મ ભરવા માટે આવી પહોંચ્યા હતા. તેમણે પોતાની ઉમેદવારી નોંધાવીને જીતની આશા દર્શાવી હતી. જો કે ભારતીય જનતા પાર્ટીના એક પણ નેતા મીડિયાને બાઇટ આપવાથી દૂર રહ્યા હતા. તેનું મુખ્ય કારણ જાણવા મળ્યું છે કે જે પ્રકારે ક્ષત્રિય સમાજના યુવાનોએ સમગ્ર રાજ્યની સાથે આજે ભાવનગરમાં પણ કાળા વાવટા ફરકાવીને વિરોધ કરતા જાહેર સભામાં ભારે હોબાળો થયો હતો. ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા પંજાબના મુખ્યમંત્રી ભગવાનની સાથે રોડ શો કરીને પોતાની ઉમેદવારી નોંધાવવા માટે કલેક્ટર કચેરી આવી પહોંચ્યા હતા. આ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતામાં મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં ચાલતા ક્ષત્રિય આંદોલન મામલે તેમણે કહ્યું હતું કે અમે જ્ઞાતિવાદનું રાજકારણ કરતા નથી, પાર્ટી લોકસભાની તમામ બેઠકો પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સાથે જ પંજાબના સીએમએ કહ્યું હતું કે ભારત કોઈના બાપની જાગીર નથી, અમે નફરતની રાજનીતિ નથી કરતા તેવું ભગવાન માને જણાવ્યું હતું. માન્ય પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાહેબ આજે ભાવનગર ખાતે પધાર્યા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના સૌ પદાધિકારી સાથે આજે રોડ શો કરી અને આજે અમે ભાવનગર કલેક્ટર ઓફિસ ખાતે ફોર્મ ભર્યું છે, જેમાં તમે જોયું છે કે ખૂબ વિશાળ સંખ્યામાં લોકો જન સમુદાય આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનને સમર્થન આપી રહી છે અને આ જન સમર્થન જોતા એવું લાગી રહ્યું છે કે ભાઈ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનને 15 ભાવનગર લોકસભા ખૂબ મોટી જીત થવા જઈ રહી છે. મેં તમને કીધું આ જે ભાવનગરની જે ભૂમિ છે જે છે એ કૃષ્ણકુમારસિંહજી મહારાજની આ તપોભૂમિ છે કે જેને તમે જોયું હશે કે ભારત દેશ 47માં આઝાદ થયો અને પ્રથમ રજવાડું આ એમને આ સોંપી દીધેલું અને લોકશાહી બચાવવા માટેનું કૃષ્ણકુમારસિંહજી મહારાજે કામ કરેલું અને તમે જોયું છે કે ભગવંત માન સાહેબ અને મેં કૃષ્ણકુમારસિંહજીના મહારાજના સ્ટેચ્યુ ઉપર ફૂલહાર કરી અને પછી અમે આ ફોર્મ ભરવા આવ્યા છીએ. એટલે આ ભાજપના જે નેતાઓ જે છે વાણીવિલાસ કરી રહ્યા છે એને ખરેખર ભારતનો ઇતિહાસની ખબર નથી કે કૃષ્ણકુમારસિંહજી મહારાજે અને અન્ય ક્ષત્રિય સમાજના રાજાઓએ એને શું બલિદાન આપ્યું છે, એટલે એવો ખોટી વાણીવિલાસ કરી રહ્યા છે. જો એને ઇતિહાસની ખબર હોત તો એ કદાચ આવી વાણીવિલાસ ન કરેત. લિખા જાયેગા ભાવનગર મેં જો પ્રચાર કરને આયા થા, મેં જો પ્યાર લોગોં કા મિલા वो गजब था. वो पंजाब में तो ऐसा देखा जा सकता है. लोग अपने घरों से अपनी दुकानों से मकानों से बाहर आके कल आज मैं रात को भरूच चला जाऊंगा. आज भरूच चला जाऊंगा, कल भरूच में चेत्रभाई बसावा बहुत बड़े नेता हैं हमारे, उन्होंने नॉमिनेशन करना है तो पार्टी ने मेरी ड्यूटी लगाई है. पूरे देश में जाऊँगा, दो दिन पहले असम में था, कुरुक्षेत्रा में जाऊंगा, पंजाब में जाऊंगा, दिल्ली में प्रचार करूंगा. और ये गलत फहमी में हैं भाजपा वाले, जो भाजपा पक्ष है तो वो गलत फहमी है कि अरविंद केजरीवाल को जेल में अंदर डाल के वो आम आदमी पार्टी के प्रचार को रोक सकते हैं. दरिया अपना रास्ता खुद बना. गुजरात में अभी क्षत्रिय आंदोलन चल रहा है, इससे गुजरात में और दूसरे मध्य प्रदेश क्या फायदा होगा? देखो ये फायदे नुकसान की बात नहीं है. हम राजनीति जातिवाद की करते ही नहीं है, हम नफरत की राजनीति करते ही नहीं है, लेकिन ये करते हैं. अब जो नफरत की राजनीति करेगा कभी ना कभी ना तो किसी किसी बात पे फंस जाएगा वो. हम तो चाहते हैं 140 करोड़ लोगों का उत्थान हो, उनका जीवन स्तर ऊंचा हो. 140 करोड़ लोगों को हम अपना मानते हैं. ये भारत किसी के देश के किसी के बाप के जागीर नहीं है, तो हम सबका भारत है. ये एक गुलदस्ता है जिसमें हर रंग का फूल है, हर रंग का फूल है, हर फूल की अपनी सुगंध अपना रंग है. समाज का पूरा गुजरात में विरोध हो रहा है, आप क्या कहेंगे? देखो अगर हो रहा है तो क्यों हो रहा है ये तो आपको बताओगे ना. अगर कोई बंदा ऐसी फितरत रखेगा
कि मैं इसको ऊंचा उठा दूंगा, इसको मैं नीचे कर दूंगा। आम आदमी पार्टी ये राजनीति बिल्कुल भी नहीं करती। हम नाम की राजनीति नहीं करते, हम काम की राजनीति करते। दिल्ली में क्या सब कुछ जीत रहे हैं, दिल्ली भी जीत रहे हैं, पंजाब भी जीत